અંકલેશ્વરના દઢાલ બ્રિજ પાસે એક્ટિવા સવાર દંપતી નીકો કારના ચાલકે અડફેટમાં લીધા હતા સર્જાયેલ માર્ગ અકસ્માતમાં પત્નીનું ગંભીર ઈજાઓના પગલે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના તાડફળિયામાં રહેતા ઇસ્માઇલ અહેમદ પટેલ તેમની પત્ની બેન સાથે એક્ટિવા પર સવાર થઈને દઢહાદ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેઓની પાછળ આવતી એક ઇકો કારના ચાલકે પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાને પાછળના ભાગેથી જોરદાર ટક્કર મારી હતી ઇકો કારની ટક્કરથી એક્ટિવા સવાર દંપતી રોડ પર પછડાયું હતું સર્જાયેલા અકસ્માતમાં ઇસ્માયલ પટેલને ડાબા હાથની કોણીમાં ઈજા પહોંચી હતી જ્યારે પિસ્તાલીસ વર્ષીય યાસમીન બેનને હાથ પગ તેમજ શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ યાસબીનબેને હોસ્પિટલના બીછાને અંતિમ શ્વાસ લીધા હતા આ અકસ્માત અંગેની રૂરલ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક બેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ચિતાલીના ઇકો કાર ચાલક પ્રદીપ પ્રધાનને અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે